गुड मॉर्निंग फ्रेंड्स, कलरव मॉडर्न स्कूलनी यूट्यूब चैनलमां આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 ની અંદર ચેપ્ટર નંબર 4 ભૂમિતિના પાયાના ખ્યાલો એમાં આગળ જોઈએ, બરાબર છે। હવે ગયા ભાગમાં આપણે પ્રશ્ન નંબર 4 સુધી જોઈ ગયા છે કે જેની અંદર ખરા ખોટા હતા। હવે પ્રશ્ન 5 થી આગળ સ્ટાર્ટ કરીએ તો પ્રશ્ન 5 છે, આકૃતિ દોરો જેમાં બિંદુઓ x y z અને w एक रेखा ऊपर नथी, चार बिंदुओं छे एक ज रेखा ऊपर नथी, जुदी जुदी रेखा ऊपर छे। रेखाखंड एक्स वाय अहीं ऊपर लीटो छे संकेत रेखाखंडनो छे एटले आने वंचाय रेखाखंड एक्स वाय। एवी ज रीते रेखाखंड वाय जेड, रेखाखंड जेड डबल्यू ए भिन्न रेखाखंडो छे। હવે ત્રણ રેખાખંડ આપ્યા છે, એ ત્રણ રેખાખંડ પાછા કેવા છે? ભિન્ન છે। ભિન્ન એટલે જુદા જુદા રેખાખંડો છે, એકના એક રેખાખંડો નથી। તો આવી આપણે આકૃતિ દોરવાની છે। તો આ આકૃતિ કેવી બનશે? સ્ટાર્ટ કરીએ। ફોર એક્ઝામ્પલ, પહેલો રેખાખંડ હું લઉં છું, રેખાખંડ એક્સ વાય, રેખાખંડ એક્સ વાય। હવે રેખાખંડ વાય ઝેડ છે એના કરતાં ભિન્ન છે, તો હું શું કરીશ, બીજો રેખાખંડ દોરું। આ રેખાખંડ વાય ઝેડ છે, જો બંને ભિન્ન છે। ત્યાર પછી ત્રીજો રેખાખંડ છે ઝેડ ડબલ્યુ, એ ભિન્ન રેખાખંડ છે। કોનાથી? તો આ બીજા બંનેથી। તો હવે રેખાખંડ અલગ દોરવો પડશે મારે। ત્રીજો રેખાખંડ થઈ ગયો, તો હવે અહીંયા શું હશે? ડબલ્યુ હશે। તો અહીંયા આ જે રેખાખંડ છે એ ઝેડ ડબલ્યુ થઈ ગયું। આકૃતિ દોરો જેમાં બિંદુઓ એક્સ વાય ઝેડ અને ડબલ્યુ એક રેખા ઉપર નથી। જુઓ, આ એક્સ, આ વાય, આ ઝેડ અને આ ડબલ્યુ ચારેય એક રેખા ઉપર નથી, બરાબર। હવે રેખાખંડ એક્સ વાય, રેખાખંડ વાય ઝેડ અને રેખાખંડ ઝેડ ડબલ્યુ આ પાછા કેવા બિંદુઓ છે? તો બિંદુઓ સોરી રેખાખંડો ભિન્ન છે। તો જો ચારેય ભિન્ન રેખાખંડો છે, તો આમાં તમારે ચતુષ્કોણ બની ગયો, અને આપણે શું કહીશું, ચાર બાજુ અને ચાર ખૂણા ધરાવતો બહુકોણ એટલે ચતુષ્કોણ। ઓકે, ત્યાર પછી પ્રશ્ન નંબર 6 છે, 6.7 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ ડીઈ દોરો। આ રેખાખંડ ઉપર બિંદુઓ એ, બી અને સી દર્શાવો। તમારે 6.7 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ ડીઈ દોરવાનો છે। તો સ્કેલની અંદર તમારે 6.7 સેન્ટીમીટરનું માપ લેવાનું છે। 6.7 એટલે 6 સેન્ટીમીટર અને ઉપર 7 મિલીમીટર, એટલે ક્યાં થશે અહીંયા? તો અહીંયા 6 સેન્ટીમીટર અને ઉપર 7 મિલીમીટર એટલે 7 કાપા થશે। અહીંથી સ્ટાર્ટ કરીએ આપણે, 5, 6 અને ઉપર 7 કાપા થઈ ગયું। તો આ જે રેખાખંડ છે આ રેખાખંડનું નામ રેખાખંડ ડી છે, બરાબર। હવે શું કીધું કે આ 6.7 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ ડી દોરો, દોરી દીધો। હવે આ રેખાખંડ ઉપર બિંદુઓ એ બી સી દર્શાવો, આની ઉપર તમારે એ બી સી દર્શાવવાના છે। તો આ બિંદુ એ, આ રેખાખંડ ડી ઈ, એના ઉપર એક બિંદુ એ, એક બિંદુ લઈ લઉં અહીંયા બી, એક બિંદુ અહીંયા લઈ લઉં સી, ગમે ત્યાં બિંદુ મૂકી શકાય। એવું નથી કે એક સીધી રેખામાં ક્રમમાં જ મૂકવા, ઓકે। તો આ જે માગેલ હતી એ માગેલ આકૃતિ આવી થશે। તમારે આ વસ્તુ પેન્સિલથી દોરવાની છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 7 જોઈએ, એમાં છે કિરણ એમએન દોરો, કિરણ એમએન દોરો,
કિરણ MN ની ઉપર બિંદુઓ X અને Y દર્શાવો. ત્યાર પછી કિરણ MN ઉપર ન હોય તેવા બિંદુઓ P અને Q દર્શાવો. તો સૌ પ્રથમ એક કિરણ દોરીએ, બરાબર. કિરણ કિરણનો સંકેત કેવો હોય? તો એક ઉદ્ભવ બિંદુ હોય અને એક બાજુ એક તીર હોય, આને આપણે કિરણ કહીએ છીએ. જે કિરણ MN છે તો એનો જે પ્રથમ બિંદુ હોય એ એનો ઉદ્ભવ બિંદુ હોય. એમ ક્યારે રેખાખંડ MN હોય તો એને ફેરવી શકો, રેખાખંડ NM એવું બોલી શકો. આ રેખાખંડ DE છે તો એના બદલે તમે રેખાખંડ ED લખી શકો. પણ અહીંયા કિરણ MN, એન બિંદુ અહીંયા આવશે, કિરણ MN છે, બરાબર, કિરણ MN, તો એને તમે કિરણ NM નહીં બોલી શકો, ખાસ યાદ રાખજો, બરાબર. ઉદ્ભવ બિંદુ હંમેશા ક્યાં હશે? પ્રથમ હશે. ચલો કિરણ MN તૈયાર થઈ ગયું, હવે એની ઉપર બિંદુઓ X અને Y દર્શાવો. તો એની ઉપર બે બિંદુઓ દર્શાવવાના છે, આ X અને Y. પછી કિરણ MN ઉપર ન હોય તેવા બે બિંદુઓ દર્શાવો, P અને Q. તો કિરણ ઉપર નથી એવા બે બિંદુઓ દર્શાવો. તો એક બિંદુ લઈ લઉં હું P અને એક બિંદુ અહીંયા લઈ લઉં છું હું Q. તો કિરણ MN, MN ઉપર X અને Y બિંદુ અને બહારના ભાગમાં P અને Q. ઓકે, ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 8 શું છે. એમાં જુઓ, ચાર દિવાસળીના ઉપયોગથી બનતા બહુકોણની આકૃતિ દોરો. શું કરવાનું છે? ચાર દિવાસળી, એના ઉપયોગથી બનતા બહુકોણની આકૃતિ દોરો. તો દિવાસળીને આપણે બાજુ તરીકે લઈ શકીએ. તો ચાર દિવાસળી એટલે ચાર બાજુથી કયો બહુકોણ બને? તો ચાર બાજુથી આપણે ચતુષ્કોણ બનાવી શકીએ, બરાબર છે. એક સરખું જ માપ રાખવાનું, દિવાસળીનું માપ હંમેશા કેવું હોય? એક સરખું હોય. તો દાખલા તરીકે હું અહીંથી લઉં છું, આ 4 સેન્ટીમીટરની એક દિવાસળી છે, બરાબર. તો હવે મારે શું કરવું પડશે? અહીંયા ચાર સેન્ટીમીટરની બીજી દિવાસળી થાય, ત્યાર પછી અહીંયા મારે 4 સેન્ટીમીટર જ રાખવું પડશે. આ 4 સેન્ટીમીટરની ત્રીજી દિવાસળી અને આ પણ 4 સેન્ટીમીટરની ચોથી દિવાસળી. રેડી? તો આ એક, આ બે દિવાસળી, આ 3 દિવાસળી અને આ 4 દિવાસળી. ઓકે, તો 4 દિવાસળીના ઉપયોગથી બનતો બહુકોણ કયો છે? ચતુષ્કોણ. હવે ત્યાર પછી પ્રશ્ન નંબર 9 છે, એમાં શું કીધું? 6 દિવાસળીના ઉપયોગથી બનતા બહુકોણની આકૃતિ દોરો. કેટલી દિવાસળી? 6 દિવાસળીનો ઉપયોગ કરવાનો છે. તો એનાથી કેવો બહુકોણ બને? તો 6 દિવાસળી હોય તો 6 બાજુઓ બને, અને 6 બાજુઓવાળો બહુકોણ એને આપણે શું કહીએ છીએ? ષટકોણ કહીએ છીએ. દિવાસળીના માપ સરખા જ હોય પણ અહીંયા મોટી 4 સેન્ટીમીટર લઈશું તો સમાશે નહીં, એટલે હું નાનું માપ લઉં છું. ફોર એક્ઝામ્પલ 2 સેન્ટીમીટર લઈએ આપણે, બરાબર. તો આ એક દિવાસળી, બરાબર, અહીંયા એની બાજુમાં જ આ રીતે બીજી દિવાસળી ગોઠવી શકું. ત્યાર પછી અહીંયા સેન્ટર મેળવી અને અહીંયા હું એક ત્રીજી દિવાસળી ગોઠવીશ. કેટલા સેન્ટીમીટરની? 2 સેન્ટીમીટરની. આ 2 સેન્ટીમીટર. ઓકે, 3 દિવાસળી ગોઠવાઈ ગઈ,
હવે ફરી વખત મારે અહીંયા સેન્ટર મેળવવું પડશે આ રીતે રાખી અને પેન્સિલથી ખાલી એક લીટી દોરી દઉં છું તો અહીંયા મારે 2 સેન્ટીમીટર કરવું છે તો એક દિવાસળી અહીંયા આ રીતે ગોઠવું છું બરાબર ચલો 2 સેન્ટીમીટર થઈ જાય છે તો 2 સેન્ટીમીટરની ચોથી દિવાસળી અહીંયા આવશે ત્યાર પછી 2 સેન્ટીમીટરની પાંચમી દિવાસળી અહીંયા આવશે અને 2 સેન્ટીમીટર અહીંયા છઠ્ઠી દિવાસળી થઈ જશે બરાબર તો આ શું બન્યું તો 6 દિવાસળીના ઉપયોગથી શું બન્યું ષટકોણ બન્યું બરાબર બધી બાજુના માપ કેવા છે સરખા છે કેટલા કેટલા 2-2 સેન્ટીમીટર એટલે કે દિવાસળી 2-2 સેન્ટીમીટરની આપણે લીધી છે ઓકે ત્યાર પછી પ્રશ્ન નંબર 10 જોઈએ શું છે એમાં ખૂણો એક્સ વાય ઝેડ રચો બિંદુઓ પી અને ક્યુ એ ખૂણા એક્સ વાય ઝેડના ઉપર હોય તેમ બતાવો સૌથી પહેલાં એક ખૂણો કીધો કયો ખૂણો બનાવવાનો એક્સ વાય ઝેડ હું એક માપ લીધા વિનાનું માપ નથી કીધું તો હું ડાયરેક્ટ માપ લીધા વિનાનો એક ખૂણો દર્શાવી દઉં છું ચલો હવે એક્સ વાય ઝેડ રચવો હોય તો આમાં શિરોબિંદુ કયું હોય ખૂણાનો તો ખૂણાનો શિરોબિંદુ અહીંયા વાય થશે વચ્ચેનું શિરોબિંદુ હોય એ ખૂણાનો શિરોબિંદુ હોય તો એક્સ બિંદુ ક્યાં હશે અહીંયા હશે અને ઝેડ બિંદુ ક્યાં હશે અહીંયા હશે એટલે આ ખૂણો થઈ ગયો એક્સ વાય ઝેડ હવે શું કીધું તો બિંદુઓ પી અને ક્યુ એ એક્સ વાય ઝેડની ઉપર હોય એમ બતાવો તો એક બિંદુ પી દાખલા તરીકે અહીંયા છે અને એક બિંદુ ક્યુ એ પણ આની ઉપર છે ફોર એક્ઝામ્પલ અહીંયા છે તો જો પી અને ક્યુ આ ખૂણાની ઉપરના ભાગમાં છે ત્યાર પછી શું કીધું બિંદુ ડી એ એક્સ વાય ઝેડની અંદરના ભાગમાં તો બિંદુ ડી તો ખૂણાનો અંદરનો ભાગ તો આ ખૂણો છે તો આ એનો અંદરનો ભાગ કહેવાય તો અહીંયા બિંદુ ડી છે બરાબર અને બિંદુ ઈ એ એક્સ વાય ઝેડની બહારના ભાગમાં હોય તો એક્સ વાય ઝેડનો બહારનો ભાગ કયો થયો તો આ ખૂણો છે આ બહારનો ભાગ કહેવાય આખો ખૂણાની બહારનો ભાગ તો ત્યાં આપણે શું લેવાનું છે બિંદુ ઈ તો હું બિંદુ ઈ અહીંયા દર્શાવી શકું બરાબર તો એક્સ વાય ઝેડ બિંદુ પી અને ક્યુ એની ઉપરના ભાગમાં બિંદુ ડી અંદરના ભાગમાં અને બિંદુ ઈ બહારના ભાગમાં ઓકે ત્યાર પછી આપણે પ્રશ્ન 11 જોઈએ તો પ્રશ્ન 11ની અંદર શું છે જો એક આકૃતિ તમને આપેલી છે બરાબર શું છે એમાં બાજુમાં આપેલી આકૃતિમાં કેટલા ખૂણા બને છે અને કયા કયા એ તમારે કહેવાનું છે તો આ આકૃતિમાં કેટલા ખૂણા તમને દેખાય છે તો જુઓ સૌપ્રથમ તો આ સૌથી મોટો ખૂણો એક ત્યાર પછી નાના નાના 3 ખૂણા છે આ 1, 2 અને 3 આ 1, 2 અને 3 એટલે ટોટલ ખૂણા થયા 4 ત્યાર પછી જો આ વચ્ચેનો બિંદુ બી બીવાળું કિરણ ભૂલી જાઓ અને આ ભૂલી જાઓ બરાબર તો કયો ખૂણો બન્યો આ ખૂણો બન્યો અને એવી જ રીતે તમે આ કિરણ ભૂલી જાઓ અને આ કિરણ ભૂલી જાઓ તો કયો ખૂણો બન્યો બી ઓ ડી તો ટોટલ 6 ખૂણા બન્યા અહીંયા બરાબર તો અહીંયા આપણે આન્સર લખીશું બાજુમાં આપેલી આકૃતિમાં કુલ 6 ખૂણા બને છે હવે કયા કયા 6 ખૂણા એ આપણે કહેવાનું છે તો સૌ પ્રથમ પહેલો ખૂણો લખીશું ખૂણો સૌથી મોટો AOD ખૂણો AOD ત્યાર પછી બીજો ખૂણો તો નાના નાના ખૂણા લઈએ આપણે તો પહેલો AOB
ખૂણ એ ઓ બી, ત્યાર પછી ત્રીજો ખૂણો તો બી ઓ સી, ખૂણો બી ઓ સી, ત્યાર પછી ચોથો ખૂણો ખૂણો બી ઓ સી આવી ગયો હોય સી ઓ ડી, ખૂણો સી ઓ ડી, ત્યાર પછી પાંચમો ખૂણો, તો આ કિરણ ભૂલી જાઓ એટલે એ ઓ સી, ખૂણો એ ઓ સી, અને છઠ્ઠો ખૂણો, હવે આ કિરણ ભૂલી જાઓ તમે એટલે શું થઈ ગયું બી ઓ ડી, ખૂણો બી ઓ ડી. તો આ રીતે આપેલી આકૃતિમાં કુલ કેટલા ખૂણા બને છે? છ ખૂણા બને છે. ઓકે, ત્યાર પછી આગળ જોઈએ તો પ્રશ્ન નંબર 12 છે, એમાં એવું કીધું છે કે 3 સેન્ટીમીટર ત્રિજ્યાનું વર્તુળ દોરો. આ વર્તુળમાં એક ત્રિજ્યા અને એક વ્યાસ અને એક જીવા દર્શાવો. આ વર્તુળમાં વૃત્તખંડ અને વૃતાંશ બતાવો. ઓકે, એક વસ્તુ હંમેશા યાદ રાખવાની કે વર્તુળ દોરવું હોય તો હંમેશા ત્રિજ્યાના માપની જરૂર પડે. કયા માપની જરૂર પડે? ત્રિજ્યાના માપની. જો તમને વ્યાસનું માપ આપેલું હોય તો તમારે એને ત્રિજ્યાના માપમાં ફેરવવા પડે. તો અહીંયા 3 સેન્ટીમીટર ત્રિજ્યાનું વર્તુળ છે, તો મારે શું કરવાનું? સૌ પ્રથમ પરિકરની અંદર 3 સેન્ટીમીટરનું માપ લેવાનું. આવી રીતે 3 સેન્ટીમીટરનું માપ લેવાનું. તો આ 3 સેન્ટીમીટર થઈ ગયા. હવે સૌ પ્રથમ એક કેન્દ્ર નક્કી કરવાનું. આ કેન્દ્ર કઈ રીતે નક્કી કરવું? તો આ તમને જે જગ્યા આપી છે એ જગ્યા ઉપર તમારે મૂકી અને ઉપર નીચે સેટ કરી જોવાના, થઈ જાય છે કે નથી થતા. ચલો ફોર એક્ઝામ્પલ હું અહીંયા કેન્દ્ર લઉં છું, બરાબર? તો આ જે કેન્દ્ર છે એ કેન્દ્રનું નામ હું આપી દઉં, દાખલા તરીકે કેન્દ્ર ઓ છે, બરાબર? ઓ કેન્દ્રિત વર્તુળ દોરીએ તો કેટલું માપ લીધું પરિક્રમા? 3 સેન્ટીમીટર. પરિકરનું કેન્દ્ર ઓ ઉપર રાખી અને આ રીતે હું વર્તુળ દોરી દઈશ. ઓકે, તો આ 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ તૈયાર થઈ ગયું છે. હવે આ વર્તુળમાં એક ત્રિજ્યા, એક વ્યાસ અને એક જીવા દર્શાવો. તો તમારી ત્રિજ્યા કેટલી થશે આની અંદર? તો હું એક્ઝામ્પલ તરીકે ત્રિજ્યા લખું તો આ બાજુના ભાગમાં લઉં. ઓ એ આ બિંદુ છે, તો ઓ એ શું છે કે ત્રિજ્યા છે, બરાબર? તો અહીંયા મારે દર્શાવવું હોય તો લખીશ કે ત્રિજ્યાનું માપ જે છે એ રેખાખંડ ઓએ છે, બરાબર? ત્યાર પછી એક વ્યાસ કીધો છે, તો વ્યાસ હંમેશા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી હોય એવી જીવા હોય છે, તો એનું નામ હું આપી દઉં સી બી અથવા તો બી સી. તો અહીંયા હું લખીશ વ્યાસ છે, એ વ્યાસ કોણ છે? રેખાખંડ બી સી. આ રેખાખંડ બી સી એ વ્યાસ દર્શાવે છે. ત્યાર પછી જીવા દર્શાવવાનું કીધું છે, તો જીવા એટલે શું? તો આ સી બી એ જીવા છે, વ્યાસ એ જીવા છે, પણ એક બીજી જીવા દર્શાવીએ તો હું અહીંયા આ રીતે એક જીવા દર્શાવી શકું, અથવા તો આ રીતે કોઈ પણ જીવા તમે લખી શકો. ચલો આ બિંદુ ઈ એફ, તો આ રેખાખંડ ઈ એફ છે એ શું છે? જીવા છે. તો અહીંયા હું લખીશ જીવા, રેખાખંડ ઈ એફ. ઓકે, ચલો ત્યાર પછી શું કીધું છે? તો
आ वर्तुळમાં વૃત્તખંડ અને વૃતાંશ બતાવો। તો વૃત્તખંડ એટલે શું? તો આપણે ખબર છે કે જીવા દ્વારા ઘેરાયેલો પ્રદેશ એને શું કહેવાય? વૃત્તખંડ કહેવાય। તો અહીંયા વૃત્તખંડ શું થશે? તો આ જીવા EF છે, અહીંયા હું આ રીતે દોરી દઉં છું। આ જે ભાગ છે એ શું દર્શાવે છે? વૃત્ત ખંડ દર્શાવે છે। તો અહીંયા મારે લખવું હોય તો હું લખીશ કે વૃત્ત ખંડ કયો છે? વૃત્ત ખંડ તો ખંડ EF ખંડ EF છે એ આપણો વૃત્ત ખંડ છે। અને હજી એક વસ્તુ બતાવવાની છે, વૃતાંશ। વૃતાંશ કોને કહેવાય? તો વૃતાંશ એટલે બે જીવા વડે ઘેરાયેલો પ્રદેશ, એને આપણે વૃતાંશ કહીએ છીએ। તો અહીંયા બે જીવા વડે ઘેરાયેલો પ્રદેશ આ કહી શકાય, એક જીવા OA છે અને એક જીવા BC છે, બરોબર। તો હું શું કરીશ? વૃતાંશ તો ત્યાં લખીશ વૃતાંશ AOB, એની ઉપર તમે આ રીતે ચાપ પણ કરી શકો, બરાબર। વૃતાંશ AOB આ ખાલી ખંડ EF, ઓકે। તો આ જે વસ્તુ છે એ માગ્યા મુજબનું વર્તુળ બની ગઈ, ઓકે। હવે ત્યાર પછી સ્ટાર્ટ કરીએ પ્રશ્ન નંબર 13। પ્રશ્ન નંબર 13ની અંદર શું કીધું છે? તો એક બિંદુમાંથી પસાર થતી હોય તેવી ચાર રેખા દર્શાવતી આકૃતિ દોરો। એક જ બિંદુ એ એક બિંદુમાંથી પસાર થતી હોય તેવી કેટલી? ચાર અલગ અલગ રેખા, બરાબર। તો એકદમ ઈઝી છે, દાખલા તરીકે કોઈ બિંદુ છે આપણી પાસે, આ બિંદુ છે, બરાબર। આ બિંદુમાંથી પસાર થતી હોય એવી મારે રેખા દોરવી છે, તો હું એક રેખા આ રીતે દોરું। આ રેખા કઈ છે? ફોર એક્ઝામ્પલ, રેખા AB આ બિંદુમાંથી પસાર થાય છે। એવી જ રીતે હું આ રીતે દોરું બીજી રેખા, આ CD, તો આ બીજી રેખા બની ગઈ। એવી જ રીતે મારે આમ એક રેખા દોરવી છે, ચલો આવી રીતે દોરું છું, આ રેખાનું નામ અલગ આપું, રેખા EF। હજુ એક રેખા દોરું છું, એ રેખા આ રીતે દોરું છું, આ રેખાનું નામ આપો રેખા XY। જુઓ એક જ બિંદુ, કયું બિંદુ? દાખલા તરીકે આ બિંદુનું નામ આપી દઉં હું O, તો આ O બિંદુમાંથી કેટલી રેખા પસાર થાય છે? તો ચાર રેખા પસાર થાય છે, રેખા AB, રેખા CD, રેખા AB, રેખા CD, રેખા EF અને રેખા XY। તો અહીંયા મારે કઈ રીતે લખી શકાય? તો અહીં બિંદુ O માંથી ચાર કેવી રેખાઓ? તો ભિન્ન એટલે જુદી જુદી ભિન્ન રેખાઓ, કઈ કઈ? રેખા AB, રેખા CD, રેખા EF અને રેખા XY પસાર થાય છે। બિંદુ O માંથી ચાર ભિન્ન રેખાઓ AB CD EF અને XY પસાર થાય છે, તો આ માગેલી આપણી આકૃતિ થઈ ગઈ, ઓકે। ત્યાર પછી આગળના ભાગમાં આપણે જોઈએ તો શું કીધું છે? પ્રશ્ન નંબર 14,
नीचे आपेली आकृति पर थी नीचेना प्रश्नोना जवाब आपो। शू आप्यु छे आकृति? तो आ एक त्रिकोण आप्यो छे। तो पहेलो ज प्रश्न अहींया कर्यो छे, अहीं कयो बहुकोण आप्यो छे? तो बहुकोणनुं नाम शुं छे? त्रिकोण छे। त्रण बाजु अने त्रण खूणा एटले त्रिकोण छे। त्रिकोणनुं नाम त्रण रीते लखो। त्रिकोणनुं नाम लखवानुं छे आपणे। तो दाखला तरीके आ त्रिकोण ने हूँ ओ एफ एक्स कही सकूँ, अथवा तो अहींथी लो एफ ओ एक्स कही सकूँ। तो मारे कोईपण त्रिकोण दर्शावो होय तो त्रिकोण हमेशा आवी रीते दर्शावे, त्रिकोण एफ ओ एक्स, पछी बीजो त्रिकोण पेला त्रिकोणनी निशानी करवानी नानी एवी ओ एक्स एफ, ओ एक्स एफ, अने त्रीजो त्रिकोण एक्स एफ ओ, एक्स एफ ओ। आ ત્રણ ત્રિકોણ છે બરોબર, ત્રિકોણ એફ ઓ એક્સ, ત્રિકોણ ઓ એક્સ એફ, ત્રિકોણ એક્સ એફ ઓ। ત્રિકોણના ખૂણાઓના નામ લખો। તો અહીંયા પહેલો ખૂણો દાખલા તરીકે ઓ લો, તો એ ખૂણો કયો છે? ખૂણાની નિશાની કરવાની ઓ ખૂણો છે, તો ખૂણો એફ ઓ એક્સ। વચ્ચેનો જે બિંદુ હોય એ આપણો શિરોબિંદુ થાય ખૂણાનો। બીજો ત્રિકોણ આ એક્સ લઈએ તો એનું નામ શું છે? તો ઓ એક્સ એફ, ખૂણો ઓ એક્સ એફ। ત્રીજો ખૂણો આપણે એફ લઈએ તો એક્સ એફ ઓ। ત્રીજો ખૂણો ખૂણો એક્સ એફ ઓ, ઓકે। ત્યાર પછી ત્રિકોણની અંદર આવેલું બિંદુ કયું છે? તો આ ત્રિકોણ, ત્રિકોણના અંદરના ભાગમાં કયું બિંદુ છે? તો એક બિંદુ છે એ। તો બિંદુ એ એ ત્રિકોણની અંદર આવેલું છે, ઓકે। ત્યાર પછી ત્રિકોણની બહાર આવેલું બિંદુ કયું છે? તો અહીંયા જુઓ ત્રિકોણની બહાર કયું બિંદુ છે? તો ત્રિકોણની બહારના ભાગમાં એક પણ બિંદુ નથી, બરાબર। આનો જવાબ થશે ત્રિકોણની બહાર આવેલું બિંદુ કયું છે? તો લખીશ ત્રિકોણની બહાર એક પણ બિંદુ આવેલું નથી, ત્રિકોણની બહાર એક પણ બિંદુ આવેલું નથી। ત્યાર પછી ત્રિકોણની ઉપર આવેલું બિંદુ કયું છે? તો આ ત્રિકોણ છે, તો આ ત્રિકોણની ઉપર કયું બિંદુ આવેલું છે? તો ઓ એફ અને એક્સ એ તો ત્રિકોણની ઉપર ના જ બિંદુ છે, પણ તમારે એ નથી લખવાના, એ સિવાયના કયા કયા છે? તો આ ત્રિકોણ ઉપર એક બી બિંદુ છે અને બીજું કયું છે? સી, સી બિંદુ છે। તો હું લખીશ કે બિંદુ બી અને બિંદુ સી ત્રિકોણની ઉપર આવેલા છે, બે બિંદુ છે, બિંદુ બી અને બિંદુ સી એ ત્રિકોણની ઉપર આવેલા છે। ત્યાર પછી ત્રિકોણની બાજુઓના નામ લખો। અહીંયા ત્રિકોણને કેટલી બાજુ છે? ત્રણ બાજુ છે। કઈ કઈ બાજુ છે? તો પહેલી બાજુ લખીશ રેખાખંડ ઓ એક્સ, બીજી બાજુ આ એટલે રેખાખંડ એક્સ એફ, અને ત્રીજી બાજુ રેખાખંડ એફ ઓ। આ ત્રણ બાજુ આવેલી છે। તો આ રીતે આકૃતિ પરથી પ્રશ્નના જવાબ આપવાના છે, ઓકે। ત્યાર પછી પ્રશ્ન નંબર 15 ઉપર આવો। પ્રશ્ન નંબર 15ની અંદર શું કીધું છે? તો આપેલી આકૃતિ પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો। અહીં આપેલી આકૃતિનું નામ લખો। તો અહીંયા ચાર બાજુ અને ચાર ખૂણા, તો આ આકૃતિને શું કહેવાય? તો આ આકૃતિને ચતુષ્કોણ કહેવાય। શું છે આનું નામ? ચતુષ્કોણ, ઓકે। ત્યાર પછી ચતુષ્કોણને કુલ કેટલી બાજુઓ છે? તો અહીંયા આપણને ખબર છે ચતુષ્કોણને કેટલી બાજુઓ હોય? હંમેશા ચાર બાજુ હોય।
चतुष्कोणनी બાજુઓના નામ લખો તો આ ચારેય બાજુના નામ લખવાના છે તો પહેલો છે આ બાજુ એટલે રેખાખંડ AB બીજી આ બાજુ એટલે રેખાખંડ BC ત્રીજી આ બાજુ રેખાખંડ CD અને ચોથી આ બાજુ રેખાખંડ DA બરાબર ચલો હવે चतुष्कोण ने कुल केटला खूणाओ है तो अँ चतुष्कोण ने चार खूणा हो एक बे त्रण ने चार कया कया नहीं कीधु चतुष्कोण ने कुल केटला खूणाओ है तो अँ लखीश के चार खूणाओ है अँ केटली बाजुओ है चार बाजुओ है चतुष्कोण खूणाना नाम लखो तो आ चार खूणाना नाम लखवाना है तो आ खूणो ए बीजू खूणो बी तीजु खूणो सी चौथु खूणो डी आम ना लखो तो आखू पण लखी शको ए छे तो डी ए बी बी छे तो ए बी सी सी छे तो वच्चे राखवानो बी सी डी अने डी छे तो सी डी ए आ रीते पण लखी शको त्यार पछी चतुष्कोण ने केटला विकर्ण छे कया कया छे तो चतुष्कोण ने हमेशा बे विकर्णो होय કેટલા બે કયા કયા તો પહેલો વિકર્ણ તો ચતુષ્કોણના વિકર્ણ એટલે શું તો એની સામ સામેના શિરોબિંદુને જોડો તો વિકર્ણ બને તો પહેલો વિકર્ણ થયો એસી રેખાખંડ એસી અને બીજો વિકર્ણ થયો રેખાખંડ બીડી ઓકે ત્યાર પછી ચતુષ્કોણની સામ સામેની બાજુઓ જણાવો તો સામ સામેની બાજુઓ કઈ કઈ છે આ એ બી સી ડી સી ડી અને ડી એ એમાં આ એ બી બાજુ લઈએ તો એ બી અને એની સામેની કઈ કહેવાય સી ડી આપેલું આપેલી જોડ બની સામસામેની બાજુની ત્યાર પછી બીજી જોડ બનાવવી હોય તો એમાં હું બી સી લઉં રેખાખંડ તો એની સામે કઈ આવશે ડી એ અથવા તો એ ત્યાર પછી ચતુષ્કોણની પાસ પાસેની બાજુઓ જણાવો તો પાસ પાસેની બાજુઓ કઈ આવશે તો પહેલામાં પહેલાં તો હું લઉં પહેલી જોડી આ એ બી રેખાખંડ એ બી તો એની બાજુની કઈ કહેવાય તો આ બીસી કહી શકાય આ બીસી કહી શકાય ત્યાર પછી બીજું બીજી એક બાજુ લ્યો હું લઉં બીસી તો આની બાજુની બીજી કઈ બાજુ કહી શકાય તો એને સી ડી એની બાજુમાં જ છે તો આ પણ કહી શકાય ત્યાર પછી હું લઉં ત્રણ નંબરમાં સી ડી બાજુ લઉં તો આ સી ડી બાજુની કઈ બાજુ કહી શકાય તો ડી એ બાજુ કહી શકાય તો રેખાખંડ ડી એ અને ચોથું રેખાખંડ ડી એ છે એની બાજુમાં કઈ છે આ રેખાખંડ ડી એ તો એની બાજુમાં એ બી પણ કહી શકાય એ બી પણ કહી શકાય આના આધારે તમને ખબર પડી કે એ બી લ્યો તો એની બાજુમાં આ બંને એની બાજુમાં જ કહેવાય બી સી લ્યો તો આ બંને એની બાજુમાં જ છે સી ડી લ્યો તો આ બંને એની બાજુમાં જ છે અને એ ડી લ્યો તો આ બંને એની બાજુમાં જ છે ઓકે ચલો ત્યાર પછી ચતુષ્કોણના સામસામેના ખૂણાઓ જણાવો પહેલું સામસામેના ખૂણા કેવા છે તમારે તો ખૂણો એ અને ખૂણો સી સામસામે છે તો પહેલું જ છે ખૂણો એ અને ખૂણો સી આ સામસામે છે ત્યાર પછી ખૂણો બી અને ખૂણો ડી એ પણ સામસામે છે ખૂણો બી અને ખૂણો ડી એ પણ સામસામે છે તો આ બે જોડેલી સામસામે એના પછીનો પ્રશ્ન છે કે ચતુષ્કોણના પાસ પાસેના ખૂણાઓ જણાવો તો અહીંયા તમને પાસ પાસેના ખૂણા લેવા હોય તો એક તો એ લઈએ તો એની બાજુનો બી છે તો હા પહેલું જ લખીશ કે ખૂણો એ અને એની બાજુમાં જ ખૂણો બી છે ત્યાર પછી હું ખૂણો બી લઉં તો ખૂણો બી છે એની બાજુમાં કયો ખૂણો છે તો ખૂણો બી એની બાજુમાં ખૂણો સી છે ખૂણો સી આના ઉપરથી તમને ખબર પડી કે ખૂણો બી લ્યો ને તો એની બાજુમાં એ છે અને બીની બાજુમાં સી છે જો
આ બી લ્યો તો બીની બાજુમાં એ પણ છે અને બીની બાજુમાં સી પણ છે. હવે સી લો તો એની બાજુમાં ડી છે. હા, તો ત્રીજી જોડ ખૂણો સી અને ખૂણો ડી કેવા છે? પાસ પાસેના છે. અને ચોથું ખૂણો ડી લઉં તો એની બાજુમાં ખૂણો એ હશે. ખૂણો ડી તો એની બાજુમાં એ છે, તો પાસ પાસેમાં બાજુઓમાં જેમ હતું એમ જ ખૂણાઓમાં છે. ખૂણો એ લ્યો તો એની પાસેનો ખૂણો કયો કહેવાય? તો એની પાસેનો આ બી ખૂણો પણ એની પાસેનો કહેવાય અને ડી ખૂણો પણ એની પાસેનો કહેવાય. પણ સી ખૂણો કેવો કહેવાય? એની સામેનો ખૂણો. ઓકે, ચલો ત્યાર પછી પ્રવૃત્તિઓ છે એમાં જોઈએ તો એક ત્રિકોણ દોરો, ત્રિકોણને નામ આપો અને ત્રિકોણના બધા અંગો જણાવો. તો હું એક ત્રિકોણ દોરું છું. બરાબર, આ ત્રિકોણનું નામ આપું છું હું એ બી સી. બરાબર, તો એક ત્રિકોણ દોરો, ત્રિકોણને નામ આપો. તો સૌ પ્રથમ લખીશ અહીં ત્રિકોણ એ બી સી દોરેલ છે. હવે ત્રિકોણના બધા અંગો જણાવો. બરાબર, તો ત્રિકોણને કેટલા અંગો હોય છે? તો ત્રિકોણના અંગો કુલ 6 હોય. કયા કયા? તો પેલું ત્રિકોણની 3 બાજુ. કઈ કઈ છે ત્રિકોણની 3 બાજુ? તો એક રેખાખંડ એ બી છે, આ રેખાખંડ બી સી છે, આ અને રેખાખંડ સી એ છે. 3 બાજુ. ત્યાર પછી ત્રિકોણના 3 ખૂણાઓ કયા કયા? તો આ એ બી અને સી, ખૂણો એ, ખૂણો બી અને ખૂણો સી, આ 3 ખૂણાઓ છે. તો ત્રિકોણના બધા અંગો મળી ગયા, 3 બાજુઓ અને 3 ખૂણાઓ, આની અંદર વિકર્ણ હોતા નથી. બરાબર છે. હવે પ્રશ્ન 2 છે. એક ચતુષ્કોણ દોરો, ચતુષ્કોણને નામ આપો, આ ચતુષ્કોણના બધા અંગોના નામ લખો, પછી ચતુષ્કોણની પાસપાસેની અને સામસામેની બાજુઓ લખો, ચતુષ્કોણના સામસામેના અને પાસપાસેના ખૂણા લખો. આ જ પ્રશ્ન એ આપણે અહીંયા કર્યો, પ્રશ્ન નંબર 15. આ રીતે તમારે નામ ફેરવી દેવાનું છે. બરાબર, અને એ પ્રવૃત્તિનો પ્રશ્ન તમારે હોમવર્કમાં જાતે કરવાનો છે. ઓકે, તો અહીંયા આપણું ચેપ્ટર 4 કમ્પ્લીટ થાય છે. અહીંયા સુધી તમારે તૈયાર કરવાનું થશે. આવતા ભાગની અંદર આપણે ચેપ્ટર નંબર 5 પાયાના આકારોને સમજૂતી સમજીશું. ઓકે, થેન્ક યુ.